એલઈડીના પ્લસ પ્લસનો જે વાયર છે તે આ કેબલ સાથે કનેક્ટ કરવામાં આવેલ છે, તેનો માઇનસનો વાયર બેટરી સાથે કનેક્ટ કરવામાં આવેલ છે અને બેટરીનો માઇનસનો વાયર આ કેબલ સાથે કનેક્ટ કરવામાં આવે છે। જ્યારે આપણે ફોનમાંથી કોઈ પણ વિડિયો ક્લિપ ચાલુ કરશું ત્યારે તે સ્પીકર વાગવા ચાલુ થઈ જશે। અને
अने मुख्य रूप से ता आपने ये काम करे से अने अलग अलग फायदा सोचे से ये बताओ माटे मुतम ना चिंता हो सके सामान्य रीते आपने बोले कर तो सवार मन वेली सवार या बदन काम करता हो तो बे खेलो बे व्यक्ति जरूर पड़े एक क्या तो मजूर है क्या तो गन्ना व्यक्ति है हम ऊंचा नहीं लेके पैक नहीं ले जाते पड़े मैं थी एक रुपये कहीं हाई को नहीं था आप दुख मत कहिए हमारा एक माँ दो में एक व्यक्ति आप बे पानी से बे क्या रहे से बे क्या मैं बच्ची पानी ऊपर अने व्यक्ति आ पानी ले रहा हूँ लोग करता जाए जैसे आज ये आपने पाइप से पाइप में ले जाए जीरा ने हम जापड़ लाख से जीरो हम सीधो था से पाचो એટલે પાણી ઉડી જશે અને જે વજુ કજુ પાણી છે એ આપણા વાદળીમાં શોષાઈ જશે અને આગળ જતા આપણે આમ હલતું જાય આપણું સાધન એ પછી આપણે ત્યાં આપણે ધોઈએ પુગેરા આપણે હમણાં બધામાં જોતા હોય તો એમાં બહુ પ્રોબ્લેમ થતી હોય કે એને નીચવું પડે અને ઘણી બધી શક્તિનો ઉપયોગ કરવો પડે આમાં આપણે આ કરોડો આપણી રિંગ છે આ રિંગને આમ આપણે કરીએ તો આજે અમારી આંગળીમાંથી પાણી નીતરતું જાય એવી રીતે પાણી નીચે નીકળતું જાય જેથી સમય અને શક્તિનો બચત થાય અને આ પ્રોજેક્ટ હજી સુધીમાં કોઈ પણ આવું નવું મોડલ છૂટાણું નથી અને અત્યારે જ જીરામાં ઘાકરા છે આ વર્ષે અને આને લગતી કોઈ દવાઓ નથી અને દવાઓ હોય તો પણ આ માટે બહુ કારગર સાબિત થતી નથી અને ખેડૂતોને થોડા દાન કરવી પડે છે આના ઉપયોગ વિશે મારા પ્રિય મિત્રોને વિનંતી છે કે તમને જણાવો નમસ્તે, મારું નામ વરેલિયા નેહલ જગદીશભાઈ છે. નમસ્તે, મારું નામ પટાણિયા રિંકલ વિજયભાઈ છે. મારી શાળાનું નામ શ્રી વિવેકાનંદ નિલય મંદિર રત્યા છે. અમે ધોરણ 10માં અભ્યાસ કરીએ છીએ. વિભાગ 3 એપ્સ અને સોફ્ટવેર. સિદ્ધાંત શિક્ષણ દ્વારા મહત્વ. વિકસાએપ એપ્લિકેશન છે જે ટીચર સ્ટુડન્ટ બેસ બધાને માટે ઉપયોગી છે. વાલીઓ માટે પણ ઉપયોગી. તે તેના બાળકોને ભણા તેમાંથી ભણાવી શકે છે. શિક્ષક પણ તેમાંથી એને તેને વિડીયો દ્વારા તેને શિક્ષણ આપી શકે છે. તો દીક્ષા એક ખૂબ સરસ એપ્લિકેશન છે. એની અંદર હાલ ગુજરાત સરકાર દ્વારા એનસીઆરટી દ્વારા સાયન્સ અને મેથ્સના ગુજરાત અભ્યાસને લોડ કરવામાં આવે છે. તો આ અભ્યાસક્રમના બધા જ પાઠ અને બધી જ ભાષાઓ અને એની અંદર ખૂબ સારી રીતે વિડીયો બતાવવામાં આવે છે. દીક્ષા એટલે શું? દીક્ષા એટલે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. દીક્ષાના કેટલાક ફાયદા અને તેના ઉપયોગો છે. દીક્ષા ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કાર્યરત છે. રાજ્યની દરેક એસઆરટીમાં સ્થાનિક ભાષામાં શૈક્ષણિક વિડીયો તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શીખવાની પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી થાય તેવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. જુદા દીક્ષા દ્વારા વિદ્યાર્થીઓ પોતાના ઘર બેઠા જુદા જુદા વિષયના કઠિન લાગતા મુદ્દાઓનો અભ્યાસ કરી શકે છે. દીક્ષા વિદ્યાવાલીઓ પણ વિડીયો દ્વારા પોતાના બાળકોને ગણિત વિજ્ઞાન વિષય જેવા કઠિન લાગતા મુદ્દાઓનો અભ્યાસ કરાવી શકે છે. ગૂગલ અને પ્લે સ્ટોર પર દીક્ષા નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તેમાંથી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયની સમજૂતી આપી શકાય છે. દીક્ષા એપ ઇન્સ્ટોલ કેવી રીતે કરવી? સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ દીક્ષા એપ ડાઉનલોડ કરવાની છે. દીક્ષા એપ લખશો એટલે પહેલા જ દીક્ષા એપ આવી જશે. જ્યારે આપણે ઓપન કરીશું ત્યારે તેમાંથી ભાષા પસંદ કરવાની રહેશે. ભાષા પસંદ કર્યા બાદ પછી બે ઓપ્શન આવશે, સ્ટુડન્ટ એન્ડ ટીચર. ત્યારબાદ કન્ટિન્યુ એઝ એ ટીચર અથવા સ્ટુડન્ટ કરવાનું છે. ત્યારબાદ ગ્રાન્ટ આપવાનું રહેશે. ત્યારબાદ બોર્ડ પસંદ કરવાનો રહે છે, ગુજરાત.
છડા પડી જાય છે આ માઇક્રોસ્કોપ ખૂબ જ નજીક ખૂબ જ સરળ અને નજીકથી પણ બનાવી શકાય છે આ પ્રાયોગિક આ માઇક્રોસ્કોપના પ્રાયોગિક કાર્ય ખૂબ જ સરળ અને રસપ્રદ બની જાય છે અમે શ્રી બાલહનુમાન માધ્યમિક શાળા કુત્યાણામાંથી ધોરણ 10માં અભ્યાસ કરીએ છીએ અમે વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લીધો છે તેમાં વિભાગ 3 સોફ્ટવેર અને એપ્સમાં અમે અમારી કૃતિ પ્લાન્ટિક્સ એક અદ્ભુત એપ વિશે અમે માહિતી રજૂ કરશું મારું નામ મિહિર કાંતિલાલ ચુડાસમા છે મારું નામ ભટ્ટજીયા ધોરણ 7 કેલાલ છે ભારત એક ખેતી પ્રધાન દેશ છે આજે આધુનિક ખેતી થાય છે આધુનિક ખેતી માટે દરેક ખેડૂત પાસે મોબાઈલ હોય છે તે મોબાઈલનો ખેતી માટે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેવો મને વિચાર આવ્યો તે વિચાર અંતર્ગત મેં સંશોધન કર્યું અને પ્લે સ્ટોર પર મને જાણવા મળ્યું કે પ્લાન્ટિક્સ નામની એક એપ છે જે ખેતી માટે સારી એપ છે તેથી મેં આ કંપનીનું નામ પ્લાન્ટિક્સ એક અદ્ભુત એપ રાખ્યું અને વિભાગ ત્રણ સોફ્ટવેર અને એપ્સમાં મેં મારું નામ લખાવ્યું અને તેમાં મેં ભાગ લીધો આ એપથી આપણે આ વિવિધ રોગ વનસ્પતિ અને પાકો વિશેના રોગો વિશે આપણે જાણી શકીએ છીએ અને તેનું નિવારણ કઈ રીતે લાવવું તે પણ આપણે જાણી શકીએ છીએ માટે અમે આ ખેડૂત મિત્રો આપણા ખેડૂત મિત્રોને કામ આવે એવી એપ્લિકેશન છે એટલા માટે અમે આ કૃતિ રજૂ કરેલ છે આ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી એની પદ્ધતિ હવે આપણે સમજીએ હવે આપણે પ્લે સ્ટોર ખોલી અને પ્લાન્ટિક્સ એપ સર્ચ કરશું જે આવી રીતના છે તેની આઇકોન આવી છે જે આપણે તેમના પર ટેપ કરતા તે પ્લાન્ટિક્સ યોર ક્રોપ ડોક્ટર તેવું તેનું ફૂલ નામ છે તેને આપણે ઇન્સ્ટોલ કરશું અને તેને પછી ઓપન કરશું હવે આપણે પ્લાન્ટિક્સ એપ ડાઉનલોડ કરી લીધી છે હવે તેને ઓપન કરીએ તે ઓપન કરતા તમારી ભાષા જે તમારે પસંદ કરવાની છે તે પૂછશે આપણે ગુજરાતી રાખીએ પછી તેના પગલાં બતાવે છે આરોગ્ય તપાસ લોક સમુદાય અને ખેતી વિશે સૂચકો શરૂઆત કરીએ હવે તે મંજૂરી માગે છે આપણે મંજૂરી આપી અને પહેલો પેલિંગ યુઝિંગ ધ એપ કરશું તેથી તે પાકો પસંદ કરવાનું પૂછશે તેમાં આપણે કોઈ પણ 8 પાકો પસંદ કરવાના રહેશે અને આગળ વધશું પછી તમને તે પૂછશે કે તમે કઈ જગ્યાએ વૃક્ષો વાવો છો હું ખેતરમાં પાક ઉગાડું છું હું કુંડામાં પાક ઉગાડું છું હું મારા ઘરના બગીચામાં પાક ઉગાડું છું હવે હું મારા ખેતરનો પાક ઉગાડું છું તે વિકલ્પ પસંદ કરી આગળ વધશું હવે તે આવું કંઈક દેખાડશે હવે આપણે આ ફોટો પાડો ત્યાં જશું તેથી તે તપાસ કરશે હવે આપણે તેને ફોટાની કેમેરાની ઓન થવાની આપણે મંજૂરી આપશું મંજૂરી આપતા તે પાકનો નુકસાનવાળો ભાગ બરાબર આવરી લો તેવો ફોટો પાડવાનો છે તે ફોટો આપણે પાડશું આ ફોટો થોડો ધૂંધળો છે એટલે આપણે ફરીવાર ફોટો પાડશું ફોટો પાડ્યા બાદ આપણે રાઈટ ના નિશાન પર ટચ કરશું તેથી તે અપલોડ ચાલુ છે અને છબી ધૂંધળી છે તેમ કહી રહ્યા છે તે આપણે ફરીવાર જોશું ફોટો પાડતા તે રિઝલ્ટ કહેશે તે હવે પાક શોધે છે શક્ય એવા રોગો પણ શોધે છે તે બતાવે છે કે તેમાં રોગ રૂ જેવા ભીંડા છે લક્ષણો પણ આપેલા છે હવે સારવાર માટે જુઓ તે પણ તે બતાવે છે તે સારવાર માટેના લક્ષણો આપે છે અને વધુ માહિતી માટે તે અહીંયા કહી રહ્યું છે ભલામણો પણ આપે છે તે જૈવિક નિયંત્રણ રાસાયણિક નિયંત્રણ વગેરે આપે છે અને તે છેલ્લે તેમનો કેટલી ઉપયોગી આ એપ રહી છે તે પણ કહે છે અને તમે તમારા મિત્રોને પણ તે શેર કરી શકો છો જે અહીંયા છે આ એપની અમુક મર્યાદાઓ પણ છે આ એપમાં જે સુશોભનના છોડો હોય છે અને તેની સૂચિમાં જે છોડો નથી હોતા તેનું તે નિવારણ આપી શકતું નથી.